પાઠ આપણે વાત કરીએ તો ઇતિહાસ વિભાગના છઠ્ઠા પાઠના ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ક્યાં આવેલા છે, કયા સ્થળે છે, એની ખાસિયત શું, કઈ રીતે અને કોણે બનાવેલા છે, એની બધી જ માહિતી આ પાઠની અંદર આપવામાં આવેલી છે. અને બોર્ડે પણ આ પાઠને ચાર ગુણ ફાળવેલા છે. કેટલા ગુણ ફાળવેલા છે? ચાર. એ દ્રષ્ટિએ પણ આ પાઠ મહત્ત્વનો છે. આપણે જે દેશમાં રહેતા હોય અને એવા જ સાંસ્કૃતિક વારસાના સ્થળોની આપણે માહિતી ન હોય એ ક્યારે બની જ ન શકે. એ દ્રષ્ટિએ આ પાઠ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એ કયા અને ક્યાં આવેલા છે અને એની ખાસિયત શું, કોણે બનાવેલી છે આ ઇમારતો, એની વાત કરીએ તો છઠ્ઠો પાઠ આપણે આગળ લઈએ. સાંસ્કૃતિક વારસાના અને પ્રાકૃતિક વારસાના સ્થળો એની આપણે અગાઉ ઇતિહાસ વિભાગની અંદર કેટલીક માહિતી મેળવી હતી અને એની જાણકારી પ્રાપ્ત કરી હતી. એ સંદર્ભે આપણા જે ઐતિહાસિક સ્થળો છે એ સ્થળો વિશે આપણે ગૌરવ લઈ શકીએ છીએ. અને પ્રાચીન સમયના આપણા જે આ સ્થળો છે એની અંદર સૌ પ્રથમ આપણે લઈએ અજંતાની ગુફાઓ. આ અજંતાની ગુફા છે તે મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલ ઔરંગાબાદ, અને ઔરંગાબાદ ખાતે આ અજંતા નામનું એક ગામ છે ત્યાં આખી આ ગુફાઓ આવેલી છે. આ જે અજંતાની ગુફા છે તેની અંદર કુલ 29 ગુફાઓ આવેલી છે. કુલ કેટલી ગુફાઓ છે? 29. અને તેની અંદર જે ગુફાઓ છે એ ગુફાની અંદરના ચિત્રો છે, સ્થાપત્યો છે, એને બે વિભાગની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. એક છે ચિત્ર આધારિત ગુફાઓ જેની અંદર ડ્રોઈંગ કરવામાં આવેલું એવા પ્રકારની, અને બીજી છે શિલ્પકલા આધારિત જે પથ્થર ઉપર કોતરણી કરી અને બનાવવામાં આવેલી. આ બધી જ ગુફાઓ છે એ બૌદ્ધ ગુફાઓ જેવી જોવા મળે છે. અને ઘોડાના નાળ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવેલી છે. એક જ પથ્થરને કોતરીને વિશાળ પર્વત છે એને આખી કોતરણી કરી અને એમાંથી ગોળાકાર સ્વરૂપે, ઘોડાની નાળ તમે જોઈ છે એ સ્વરૂપની આ ગુફાઓ ગોઠવાયેલી છે. અને આ જે ભીંત ચિત્રો આધારિત ગુફાઓ છે એ ગુફાઓની અંદર ગુફા નંબર 1, 2, 10, 16, 17 એ બધા જ ભીંત ચિત્રો આધારિત ગુફાઓ કહેવામાં આવે છે. જ્યારે બાકીની જે ગુફાઓ છે એ ચૈત્ય ગુફાઓ છે જેની અંદર 9, 9, 9 એટલે કે પહેલી 9 નંબરની ગુફા, એકડો ઉમેરીએ એટલે 19 નંબરની ગુફા, બગડો ઉમેરીએ એટલે 29 નંબરની ગુફા, અને 9ને ઊંધો કરો એટલે થાય 26, 6 એટલે 26 નંબરની ગુફા, અને છેલ્લે બાકી રહી 10 નંબરની ગુફા. આ રીતે તમારે યાદ રાખવાનું. આ બધી જ ગુફાઓ છે એ ચૈત્ય ગુફાઓ કહેવામાં આવે છે, અને બાકીની જેટલી ગુફાઓ છે એ બધી જ ગુફાઓ વિહાર ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે ચૈત્ય અને વિહાર આ બંને વચ્ચે પારિભાષિક શબ્દ છે એ શું કહેવાય, અથવા એને આપણે જાણવું હોય તો પહેલાં લઈએ ચૈત્ય ગુફા. જ્યારે બૌદ્ધ ભિક્ષુકો કોઈ પણ સ્થળે ભિક્ષા માગવા જાય અને રાત્રિના સમયગાળા દરમિયાન એ ગુફાની અંદર આવી રહેતા હોય એ જે ભાગ છે એને કહેવામાં આવે છે વિહાર. અને ચૈત્ય એટલે ભિક્ષુકો બૌદ્ધ જે ઉપાસકો છે અથવા જ્યાં પ્રાર્થના કરવામાં આવે છે એ ગુફાનો વિશાળ ભાગ, એટલે જ્યાં પ્રાર્થના કરવામાં આવતી હોય ને એવું સ્થળ ટૂંકમાં કહીએ તો તેને કહેવામાં આવે છે ચૈત્ય ગુફાઓ. ચૈત્ય ગુફા અને વિહાર ગુફા વચ્ચેનો પારિભાષિક શબ્દ સમજાઈ ગયો બે, તો એ છે ચૈત્ય અને વિહાર ગુફાઓ. ઈસવીસન 1819 યાદ રાખવા માટે 1819 એમ બોલાય, એટલે કે ઈસવીસન 1819ની અંદર આ ગુફાને અંગ્રેજ ઓફિસર, એનું નામ હતું જહોન સ્મિથ. આ જહોન સ્મિથ નામના
અંગ્રેજ અફસરે તેને પુનઃ સંશોધિત કરી, એટલે કે ફરીથી એનું સંશોધન કરી અને એની માહિતી આપી હતી. તો એ છે અજંતાની ગુફા સંદર્ભની માહિતી.